મોરબી રાજપૂત સમાજની વાડી નિર્માણ માટે રાજવી પરિવાર ની અધ્યક્ષતામાં મીટિંગ મળી. રાજપૂત સમાજની મીટિંગ માં રાજમાતા વિજય કુંવરબા સાહેબ દ્વારા મોરબી રાજપૂત સમાજવાડી નિર્માણ માટે જમીન અર્પણ કરાઈ, તેમજ આ તકે મોરબી ના ઝુલતા પુલ માં શ્રદ્ધે દિવંગત માટેનું સ્મૃતિ સ્મારક બનાવવા માટે પણ લેવાયો પ્રેરક નિર્ણય. મોરબી માં રાજપૂત સમાધિ વાડી નિર્માણ માટે આજે રાજપૂત સમાધિ મીટિંગ મળી હતી, જે મીટિંગ માં મોરબી ના રાજમાતા વિજય કુંવરબા સાહેબ ની અધ્યક્ષતામાં મોરબી રાજવી પરિવાર ના સદસ્યો ખાસે ઉપસ્થિત રહ્યા હતા. રાજવી પરિવાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટિંગ માં મોરબી રાજમાતા સાહેબ વિજય કુંવરબાના વરદ હસ્તે રાજવી પરિવારે રાજપૂત સમાજની વડી નિર્માણ માટે 5 વીઘા જમીન અર્પણ કરી હતી. મોરબીના ન્યૂ પેલેસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મોરબી સ્ટેટના મહારાણી સાહેબા વિજય કુંવરબા સાહેબના અધ્યક્ષસ્થાને રાજકુમારી મીરાબાપા અને રાજપરિવારની ઉપસ્થિત મહારાજ પુત્ર સમાજવાડી અંગે સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજપૂત સમાધિ મીટિંગ મળી હતી. જે મીટિંગમાં રાજપૂત સમાધિ વાડી નિર્માણ કરવા માટે રાજવી પરિવારે ન્યૂ પેલેસ નજીક આવેલ 5 વીઘા જમીન આપી હતી. તે ઉપરાંત મોરબીની ગુલજારી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે. મોરબીના વાઘમહેલની સામે મચ્છુ જલ હોનારત દુર્ઘટનાના દિવગતોની સ્મૃતિમાં સ્મારક બનાવ્યું છે. તેની નજીક ઝૂલતો પુલ દિવગતનું સ્મારક પણ બનાવવાની માહિતી આપી હતી. આ તકે મોરબી સ્ટેટ મીરાબાપાએ જણાવ્યું કે મોરબી આગળ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. સમાજથી જે તેની શરૂઆત થવી જોઈએ અને સમાજવાડી બનાવવાની જરૂરત હોવાથી જમીન આપી છે, તેમજ ઝૂલતા પુલનો દિવગતોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે. મોરબીને જરૂરત હોય ત્યારે રાજવી પરિવારે પડખો ઉભો રહેશે, તેમ પણ જણાવ્યું હતું. મીટિંગમાં પ્રાંત અધિકારી ડીએ ઝાલા, રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, અશોકભાઈ ખરચરિયા. રાજ પરિવાર માટે તો રાજપૂત સમાજની ભાવના તો હોય જ, અને રાજપૂત સમાજ રાજ પરિવારની સાથે હંમેશા હરહંમેશા રાજપૂત સમાજ રાજ પરિવારની સાથે જ છે, અને રાજ પરિવાર હંમેશા અમારી સાથે જ છે. અને રાજ પરિવારે અમને એક મયુર સ્મૃતિ કરીને જે અમારી લગ્ધિરવાસમાં વાડી છે, એમાં પણ અમારો રાજ પરિવારનો બહુ સહયોગ હતો. અને આ જે અમને આપી છે 5 વીઘા જગ્યા આપી છે, એના ઉપરાંતમાં પણ રાજમાતા સાહેબે અમને એમ કીધું છે, કાંઈ પણ વસ્તુમાં તમે મૂંઝાતા નહીં, તમે કામ તાત્કાલિક ચાલુ કરી દો. અને આજે અમને પજેશન પણ આપી દીધું. વાડી બનશે આપણે જે ફાટક છે ફ્લોરાની સામે, અત્યારે જે નવું ફ્લોરા બને છે એની સામેની સાઈડમાં જે ફાટક છે એની બાજુમાં 5 વીઘા જગ્યા અમને આપી. ન્યૂ પેલેસની બાજુમાં થશે. આજના પ્રસંગને અનુરૂપ જે છે, રાજમાતા સર તરફથી હું બોલું છું કે એમને બહુ જ શોખ છે કે કેમ મોરબી આગળ વધે, કઈ રીતે હું શું કરું કે આગળ વધી શકે, અને એમાં સમાજ સૌથી પહેલાંથી શરૂઆત થવી જોઈએ. એટલા માટે એમ છે કે એ લોકો આગળ વધશે તો બીજા બી વધશે, અને ભણતરમાં અને ધાર્મિક કાર્યમાં બધી રીતે જો એ લોકોને જરાક ખુલ્લી જગ્યા મળે. અહીંયા જ્યાં પહેલાં હતું બહુ જ ગળદી થઈ ગઈ છે, ગીચ થઈ ગઈ છે, એટલે સરસ ભવન બને અને બધાએ કોશિશ કરીને મદદ કરે તો જરૂર થઈ શકશે. અને એમની ઈચ્છા છે કે બસ આવી જાતના કાર્ય કર્યા કરવા, અને કેમ આપણે મોરબીને સારું થાય, લોકોને શું ગમે છે શું નથી ગમતું એ પ્રમાણે, એટલે બધાને બોલાવ્યા છે. અને બસ અમે જો જે જરૂર અહીંયાથી જ અમે આવ્યા છીએ, જે અમારેથી થાય એ પ્રમાણે અમે કરશું, કર્યા કરશું.